આજના દિવસે એક પ્રસંગ તમારી સાથે શેર કરવો છે. ગુજ્જુ ફન ફેક્ટરી તમારા માટે લાવ્યા છે દીકરો અને દીકરીની વાર્તા. સાહેબ, દીકરો 8 વર્ષનો થાય ત્યારે તેના પપ્પાને કહે, પપ્પા મારે રિમોટ વાળી કાર જોઈએ છે. પપ્પા, ઈચ્છા પૂરી. 11 વર્ષ. દીકરો કહે, પપ્પા મને 200 રૂપિયા વાળી પાર્કરની પેન જોઈએ છે. પપ્પા કહે, ઈચ્છા પૂરી. 17 વર્ષનો થાય, સાહેબ પપ્પા મને સ્પોર્ટ્સ બાઇક જોઈએ છે. ઈચ્છા પૂરી. 21 વર્ષનો થાય, પપ્પા મને તમારી પ્રોપર્ટીમાં મારો ભાગ જોઈએ છે. ઈચ્છા પૂરી. 35 વર્ષનો થાય, સાહેબ પપ્પાને કહે, પપ્પા મને તમે આ ઘરમાં નથી જોઈતા. પપ્પા, ઈચ્છા પૂરી. ત્યારે દીકરી શું કરે? સાહેબ, 8 વર્ષની દીકરી, પપ્પા તમે મારી સાથે થોડો સમય વિતાવો ને. પપ્પા, બેટા સમય નથી. 11 વર્ષ, પપ્પા મને તમારી સાથે રમવું છે. પપ્પા, બેટા સમય નથી. 17 વર્ષની થાય ત્યારે કહે, પપ્પા મને તમારી સાથે ફરવું છે. પપ્પા, ધ્યાન નથી દેતા. 21 વર્ષની થાય, લગ્ન વખતે કહે છે, સાહેબ પપ્પા મારે તમને મૂકીને જવું નથી. પપ્પા, બેટા એ શક્ય નથી. 35 વર્ષની થાય અને કહે, પપ્પા તમે ચિંતા નહીં કરો, તમે મારી સાથે રહેવા આવી જાઓ. અને સાહેબ આ વખતે પપ્પા ઈચ્છા પૂરી કરે છે, કારણ કે હવે પપ્પાને પણ ખબર પડી છે કે ખરેખર દીકરી આપણી હોય છે. ભાગ્યશાળી એ છે જેના ઘરે દીકરી છે. અરે, ભગવાન પણ ભાગ્યશાળીને જ દીકરી આપે છે. દીકરી એ તો ભગવાને બનાવેલી સુંદર ભેટ છે. જો ગુજ્જુ ફન ફેક્ટરીની આ વાત માનતા હો તો તમામ લોકો સુધી શેર કરજો.